અંજારની ત્રિમાસિક સામાન્ય સભા કે પછી સત્તાપક્ષ દ્વારા સરમુખ ત્યારશાહી સભા વિપક્ષના પ્રશ્નોના જવાબ ન અપાતા સભામાં ગરમાવો જોવા મળ્યો હતો. પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જય ભારત, જય હિન્દ મિત્રો. આજરોજ ત્રિમાસિક સામાન્ય સભા હતી, જેમાં અમારા વિરોધ પક્ષ દ્વારા એજન્ડા નંબર 2 જીસીબીનો ખર્ચ જે એ લોકોએ અમને એજન્ડામાં પહેલેથી આપેલ હતો, તો આ સામાન્ય સભા ત્રિમાસિક ખર્ચ જે પણ થયા હોય ને એના માટે જ યોજાય છે. તો મારા દ્વારા અંદર જે જીસીબી અને ટ્રેક્ટર ભાડે રાખ્યા હતા તેનો ખર્ચની માંગણી કરવામાં આવી, જે લોકશાહીનું ખૂન કરી અને આ રાક્ષસી બહુમતીના જોરે મને જવાબ આપવામાં નથી આવ્યો એની જે મારી બિલની કોપી અને આ એજન્ડાની નકલ મેં આપને વોટ્સઅપમાં તમામ પત્રકારોને આપેલ છે, એમાં આજે હું તમને એજન્ડા વંચાવીને સંભળાવું. 12/7 રોજ પડેલ ભારે વરસાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલ વિસ્તારમાં પાણીના નિકાલ માટે જીસીબી ભાડે રાખવા ખર્ચ મંજૂર કરવા બાબત, તો હવે એ જણાવું કે એક દિવસનો જીસીબી 3 કદાચ રાખવા પડે તોય થઈને કેટલા કલાક થાય, એ બિલમાં ચોખ્ખો ઉલ્લેખ છે. 390 કલાક જીસીબી આલ્યું અને 2,99,000 રૂપિયાનું બિલ થયું છે. તો એ કેવી રીતે થાય, એક દિવસનો 2,99,000 રૂપિયા 3 જીસીબીનું ખર્ચ થાય જ કેવી રીતે? મેં આપને તમામ પત્રકારને જીસીબીનું બિલ મોકલેલ છે અને આ જે એજન્ડા છે કે એમાં ચોખ્ખું લખેલ છે કે એક જ દિવસનું જીસીબી રાખ્યું હતું, એ બંને મોકલેલ છે. આપ સૌને વિનંતી છે, એ આ લોકોનો ભ્રષ્ટાચાર આપ પબ્લિકને બતાડો. આ સિવાય નગરપાલિકા દ્વારા વરસાદને દિવસે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા, જે ગોકુલનગર અને અંબેનગર અને મારુતિનગર અહીંયા જ વેચવાના હતા, તો એ ટોટલ હું આકને વેચવામાં 50 ફૂડ પેકેટની જરૂર પડી હતી, છતાંય આ લોકોએ 500 ખારી ભાતના ફૂડ પેકેટ બનાવ્યા હતા, બાકીના 450 આપ જોઈ શકો છો આવી રીતે વેચવામાં આવ્યા છે. જો આમને જ વેચવા હોય તો એમને એમના ખર્ચે વેચે ને? આવા સીન સપાટા ફોટા પાડવા માટે જો નગરપાલિકાના ખર્ચે ખારી ભાત બનાવવામાં આવતા હોય એ યોગ્ય નથી. આપ જોઈ શકો છો આ મારા ને તમારા ટેક્સના રૂપિયા આ લોકો ખેસ પહેરી અને જ્યાં ત્યાં ખારી ભાત વેચે છે, તમારા ને મારા ટેક્સના રૂપિયે. તો એ ફૂડ પેકેટ બનાવ્યા હતા 500 જણના, એને અહીંયા જ્યાં જરૂર હતી હું તો 50-60 પેકેટ જ ગયા છે, બાકી આ જો આ લોકોને ખેસ પહેરીને વેચવા હોય તો એમના ખર્ચે વેચે. એના સિવાય બીજા કોઈ એજન્ડાની ચર્ચા થયા વગર સામાન્ય સભામાં સીધું રાષ્ટ્રગીત લઈ લીધું અને કોઈ પણ જાતની ચર્ચા કરવામાં નથી આવી. આ બાબતે મારો વિરોધ છે. આપ પત્રકાર મિત્રોને પણ કહું છું, આપ સૌ દેશની ચોથી આંખ છો, આપ સૌ જાગૃત થાઓ, નકા આ રાક્ષસી બહુમતી દેશને ખાઈ જશે. આવી રીતે જો લોકશાહીનું ખૂન હાલતા સામાન્ય સભામાં કરવામાં આવે એ યોગ્ય નથી. આપ સૌને વિનંતી છે, આમાં ભ્રષ્ટાચાર થયો છે, આગળની આપની રણનીતિ શું રહેશે? આમાં મારા દ્વારા ફોજદારી કરવામાં આવશે. પણ આપણે વાત કરી આટલો મોટા પાયે આ એક મેં પકડ્યો છે મુદ્દો, આવા ન પકડ્યા હોય ન ધ્યાન હોય એવા તો કેટલાય ભ્રષ્ટાચાર અંજાર નગરપાલિકામાં આ લોકો દ્વારા કરવામાં આવે છે. તો આપને હું આપના માધ્યમથી જણાવું કે આ જે બિલ જીસીબીનું બિલ મને જે મળ્યું છે એ મારી પાસે ફોટો છે. હવે કાલે જો એ બિલ મેં અત્યારે હું હમણાં જ લેખિતમાં અરજી કરીશ સીઓને ને એમ પ્રમુખશ્રીને કે આ ભ્રષ્ટાચાર થયો છે, જેનો મને એમ છે કે આ ચૂંટાયેલા બોડીના હોદ્દેદારો પણ એમાં સડોવાયેલા છે, માટે જ મને જવાબ નથી આપ્યો સામાન્ય સભામાં કે કેટલો ખર્ચો થયો છે. એટલે હવે જો આ બિલ બદલ્યું તો એના તમામ લાગતા વળગતા અધિકારીની નોકરી જશે, એ હું આપના ચેનલના માધ્યમથી એમને ચેતવું છું. આપ સૌ સરકારી અધિકારીને ચેતવું છું કે જે પણ બિલ છે તે જ રજૂ કરજો, એ બિલનો ફોટો મારી પાસે છે અને આપ સૌ પત્રકારને પણ મોકલેલ છે વોટ્સઅપમાં, આપ પણ પ્રસિદ્ધ કરજો, લોકો સુધી પહોંચાડો કે આ શું શું કરે છે. જય ભારત, જય હિન્દ. એટલે એની ચીફ ઓફિસરને આપી છે, બધી રજૂઆત કરી છે અને એકવાર ચીફ ઓફિસરે એને જવાબ આપી દીધો છે અને હજી એ કાંઈ પણ જવાબ આપવાનો હશે, એ ચીફ ઓફિસર સોમવારના આવી જશે અને સોમવારના ચીફ ઓફિસર જવાબ આપી દેશે. આજના સામાન્ય સભામાં જે જેસીબીનું બિલ બાબતે એમનું એવું કેવું છે કે ભ્રષ્ટાચાર છે આ બાબતે, એનો હું ખુલાસો કરાવીશ. હું પોતે નહીં ચલાવું, હું શું કામ ચલાવું? ત્યારે 65 નો હતો અંદર,
65,000 નો બિલ ઈ ખબર હતી 2000 વાળી ની મને ખ્યાલ નથી 2 લાખ વાળી મને નથી ઈ મને ખ્યાલ નથી ઈ મને ઈ નથી મને 65,000 ની ખબર છે હા 65,000 ની મને ખબર